જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં શરમસાર ઘટના સામે આવી. બાલભા ગામમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી. જોડિયા તાલુકાના બાલભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે, જેની જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અને જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષના હરિદાસ બાપુ કાર્યભાર ભારે છે. એવામાં થોડા સમય પૂર્વ આશ્રમના અનુયાયી એવી એક મહિલાને સત દ્વારા ફોન કરીને એવું કહ્યું કે હું બીમાર છું, તમે મારી સેવા કરવા આવો. અને નજીકના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 40 વર્ષની પંડિતને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગ બનનાર પંડિતાને જ્યારે મહંતના પગ દબાવી રહી હતી ત્યારે સંત હરિદાસ બાપુની નિયત બગડતા તેની મહિલાને તેની બાહુમાં લઈ લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ફરિયાદીએ મોડી ફરિયાદ દાખલ થવા પાછળનું કારણ કંઈક એવું હતું કે સત અવારનવાર મહિલાને ફોન ઉપર ધમકીઓ આપતો હતો. જો કે આ બાબતને કોઈને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અનુયાયીઓને કહીને તમને નુકસાન પહોંચાડીશ તેવી ધમકીઓ આપતા હતા. જે બાબતની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા PSI MR વાળા સહિતના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરી રહ્યા છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસીન આશ્રમના જે ગુરુ છે તેમના દ્વારા તેમના જે અનુયાયી ઉપર ફેબ્રુઆરી માસમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે અંગેની ફરિયાદ લઈને તેઓની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે બનાવ છે ફેબ્રુઆરી મહિનામાં 6 ફેબ્રુઆરી 2020ના રોજ બનેલો હતો. ત્યારબાદ તેઓ જે ભોગ બનનાર છે તેમને જતા રહેલા હતા અને ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે આવ્યા તો એમની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મહંતની અટકાયત કરી દીધેલી છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. પરમ મંગલમય
ગતિ તરફ લઈ જઈએ. આવો તમે અને હું આ ભારત વર્ષની અંદર આવેલા એક નવા પડકારને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને કોરોનાની અંદર દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી આપણે દરેક જણા પ્રયત્ન કરીએ અને આ પ્રયત્નની અંદરથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળીએ તેવી વાત કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.